इंडिया न्यूज गुजरात ना खास कार्यक्रम करंट अफेयर्स में हूँ जयेश सोनी आप सबनु स्वागत करू छू। आज आप बात करवा जई रहा छे गुजरात नी अंदर शुरू थयेला मॉनसून नी, जे बिल्कुल जेनी काग दोड़े खेडूतो राह जोई रहा था, ए मॉनसून आज थी सक्रिय थई चुक्यो छे अने मॉनसून ना वादळो घेराया छे। समग्र गुजरात नी अंदर आज वरसाद नी शुरुआत थई गई छे, खेडूतोने खूबज राहतना समाचार छे खेडूतो माटे, कारण के खेडूतो घणा वखत थी वाट जोई रह्या हता अने पोतानी वावणी सहितनी जे कंई पण तैयारीओ खेती माटे जे होय छे ए बधी तैयारीओ ए लोकोए आरंभी दीधी हती। जो के एक अठवाडियाथी 10 दिवस जेटला समय मोड़ो छे आ वखते वरसाद, परंतु हवे आवनारा 5 दिवस सुधी आ मॉनसूननी वरसाद चालू रहेशे एवुं मौसम विभागनुं कहेवुं छे। तो साथ ज गर्मीथी पण लोकोने राहत मळी छे। तो केटलाक विस्तारोनी अंदर तंत्रनी जे प्री मॉनसून कामगीरीनी पोल पण खुलवा पामी छे, घणा बधा नीचाणवाला विस्तारोमां वोटर लॉगिंगनी समस्याओ पण सર્જાઈ છે। તો જે વરસાદને કારણે જનજીવન પર પણ ક્યાંક નાની મોટી માઠી અસર જોવા મળી રહી છે। આજ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત સહિત પૂરા ગુજરાતની અંદર મોસમની સ્થિતિ વિશેના અહેવાલ માટે અમે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમારા સહયોગી અમિત રાજપૂત સાથે, અને સાથે સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે ઓલપાડથી મહેન્દ્રસિંહ માંગરોલા। આપણે એમની સાથે વાત કરીશું અને હાલની વરસાદની સ્થિતિ અંગે જાણકારી મેળવીશું। અમિત, કઈ રીતના આજના અહેવાલ છે વરસાદને લઈને સમગ્ર આપણા વિસ્તારની અંદર? જે ચોક્કસ પ્રમાણે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4-5 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો એ સંતાને છેલ્લા 2 દિવસથી જે રીતે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ઝરમરીયો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ આજરોજ વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આજે વરસાદ શરૂ થઈ ગયો છે, તો ગુજરાતના જે નીચાણવાળા વિસ્તારો છે જે તે શહેરોમાં જિલ્લાઓમાં ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે, 1-1 ફૂટ 2-2 ફૂટ ત્યાં પાણી ભરાયા છે। અને હાલ અત્યારે વરસાદની વાત કરીએ તો વરસાદમાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે, ક્યાંક 3 ઇંચ જેટલો પણ વરસાદ છે। પરંતુ આપે જે રીતે જણાવ્યું કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા જે કરવામાં આવતી હોય છે તો એની પોલ ચોક્કસપણે ખોલવામાં આવી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારો હોય તે તંત્રને ખબર હોય છે, પણ ત્યાં પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા હાલ સુધી કરવામાં આવી ન હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા તેને અત્યારે હાલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તંત્ર જે છે એ દોષ એકબીજા પર ટોપલું દોડતું રહી છે। તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેની પોલ હાલ ખુલવા જઈ રહી છે। તો ચોક્કસ પ્રમાણે આપણે વાત કરીએ તો જે વરસાદી માહોલ છે તે તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જામી ચુક્યો છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે આગમચેતીના પગલા લેવા જોઈતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક તે નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ બિલકુલ અમિત, આપણી સાથે મહેન્દ્ર પણ જોડાયા છે। મહેન્દ્ર, જે તમારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખાસ કરીને ડાંગર અને શેરડીની જે ખેતી છે એ સૌથી વધુ થાય છે, કેવા અત્યારે હાલ ખેડૂતોની કઈ રીતે તૈયારીઓ છે, કેવા અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે ત્યાં? ચોક્કસ જણાવી દઈએ કે જૂન મહિનામાં ખેડૂતો પોતાના જે વાવણી લાયક વરસાદ શરૂ થઈ જતો હોય તો એમાં, પરંતુ આ વર્ષે જૂન મહિનાના એન્ડમાં વરસાદનું જે આગમન થઈ રહ્યું છે જેને લઈ ખેડૂતો ખુશનુમા છે। ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને ઉનાળુ ડાંગર હોય છે, અને ચોમાસું ડાંગરની ખેતી ખેડૂતો કરતા હોય છે, સાથે સાથે શાકભાજીના પાકો પણ ખેડૂતો બારે માસ લેતા હોય છે। ત્યારે હાલમાં ચોમાસું ડાંગરને જે ખેડૂતોએ તૈયારી કરી દીધી છે, પોતાના ખેતરો તૈયાર કરીને જે ડાંગરનું જે ધરું છે એ ધરું પણ નાખી દીધું છે, અને એ ધરું 15-20 દિવસનું પણ થઈ ગયું છે, અને હવે આ છેલ્લા 2-3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધતો ઓછો પડી રહ્યો છે। આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ચોક્કસ પ્રમાણે પલટાવ્યો હતો અને સારો એવો વરસાદ પડી ગયો છે, જેને લઈને જે ધરુંનું આ ડાંગરનું જે ધરું છે એ ધરુંને પણ ફાયદો થશે, અને 15-20 દિવસમાં ખેડૂતો છે એ ખેડૂતો પોતાના ખેતરોમાં ડાંગર જે છે એ ડાંગરની રોપણી પણ કરી દેવામાં આવશે, સાથે સાથે આ વરસાદને લઈને શાકભાજીના પાકને પણ ફાયદો થશે, અને ખાસ કરી
કે દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર વધારે જોવા મળતું હોય છે છેલ્લા કેટલા દિવસથી. આ જે શેરડી હતી એ શેરડીમાં વ્હાઇટ ફ્લાઈ પણ જોવા મળી હતી, પરંતુ જો સારો એવો વરસાદ પડે તો આ જે વ્હાઇટ ફ્લાઈ છે એ રોગ ધોવાઈ જવાથી ખેડૂતોને પણ ફાયદો થશે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો મંગરોળ ઉંમરપાડા સહિતના વિસ્તારોમાં પણ જે કપાસનો પાક છે એ કપાસનો પાક પણ ખેડૂતો તૈયારી કરી રહ્યા છે. વાવણી લાયક વરસાદ થતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો પોતપોતાનો પાક છે એ પાકની વાવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. જી જી બિલકુલ બિલકુલ, એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. વરસાદ શરૂ થઈ જતા તમામ ખેડૂતો પોતપોતાના કામે શરૂ કરી દીધું છે અને ખેતીની જે કામગીરી કરી એ આરંભાઈ ચૂકી છે. અમિત, જે રીતની આજની સ્થિતિ હતી, વરસાદ સવારથી જ એક ધારો વરસી રહ્યો હતો, તો ક્યાંક મુશ્કેલીઓ સર્જાઈ હતી અને કઈ રીતની મુશ્કેલીઓ સર્જાઈ હતી? કારણ કે એવું પણ સાંભળવા મળ્યું છે કે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તો કેટલાક વિસ્તારોની અંદર જે પાણીનો નિકાલ કરવાની સમસ્યાઓ સર્જાઈ હતી અને એને કારણે જે રસ્તાઓ છે એ પાણીઓથી ભરાઈ જવાને કારણે વાતાવરણ આવાજાહીની અંદર મુશ્કેલીઓ સર્જાઈ હતી. જે બિલકુલ થી જે રીતે આપણે વાત કરીએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક 1 ઇંચ તો ક્યાંક 2 ઇંચ એવી રીતના વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ જે મેં અમદાવાદની વાત કરીએ ગુજરાતમાં, ત્યાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને રહી વાત જે પાણી ભરાયા છે, તો નડિયાદની આપણે સૌથી પહેલા વાત કરીએ તો નડિયાદમાં જે રીતે પાણી ભરાયા છે, પાણી નિકાલનો કોઈ રસ્તો હાલ સુધી કરવામાં આવ્યો નથી. તો ચોક્કસપણે જે રીતે આ પાણીઓ ભરાઈ ચુક્યા છે, પાણી નિકાલ માટે હાલ ત્યાં કોઈ ગયું નથી. તો આ રીતની જે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. તો નડિયાદ વિસ્તારની વાત કરો તો નડિયાદમાં જે રીતે વરસાદ વધતો હતો, સમગ્ર પંથકની આપણે વાત કરો, સમગ્ર પંથક જે છે એ અત્યારે પાણીમય થઈ ચુક્યું છે. અને નડિયાદમાં વરસાદને જે વાત કરીએ તો નીચાણવાળા જે વિસ્તારો છે તે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. અને જે રેલવેના અંડરગ્રાઉન્ડ બીજો હોય છે જે અંડરબ્રિજ, ત્યાંથી પાણી ભરાઈ ચુક્યા છે. તો વાહનોની અવર જવર માટે અને લોકોની અવર જવર માટે ઘણી તકલીફો પડી રહી છે. તો અત્યારે નડિયાદની આ વાત છે, તો આવી જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેની ચોક્કસ એક જ કારણ છે કે તંત્ર દ્વારા આગમચેતીના પગલા રૂપે ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ને તેના કારણે હાલના ત્યાં જે રહીશો છે, જે ગામડાના લોકો છે, ત્યાંના સ્થાનિકો છે, તેમને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના તેઓ પોકળ દાવાઓ કરતા હોય છે, તે દાવાઓ અત્યારે હાલ પોકળ સાબિત થયા હોય તો ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે જે રીતની કાર્યવાહી કરવાની હોય છે તે રીતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને તેના કારણે હાલ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જી જી બિલકુલ, હાલ અત્યારે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. હજી વરસાદની શરૂઆત જ થઈ છે અને તમામ જે દાવાઓ હતા તંત્રના એ હાલ અત્યારે ખોટા સાબિત થઈ રહ્યા છે. કેટલીક જગ્યાઓ ઉપર ગટરની જે લાઈન ખરી એ ચોકઅપ થવાની ઘટનાઓ સર્જાઈ હતી અને એ ઘટનાઓ પાછળનું કારણ એ જ હતું કે વરસાદ શરૂ થાય એ પહેલા જે ડ્રેનેજ લાઈનોની સફાઈની કામગીરી કરવાની હોય છે એ પૂરી રીતે થઈ નથી, અથવા તો ક્યાંક તો બિલકુલ જ નથી થઈ, અને એને કારણે ગટર ચોકઅપ થઈ જવાથી જે પાણીનો નિકાલ થવો જોઈએ એ થઈ શક્યો નથી અને એને કારણે રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. મહેન્દ્રભાઈ, તમારી પાસે આવીશ. જે રીતની આજે વાવણીની ને તમે જે વાત કરી હતી, તો આપણા વિસ્તારની અંદર કેટલા ખેડૂતો હશે અને કેટલી જમીનમાં વાવણી થાય છે એ વિશેના કંઈક ડેટા આપણી પાસે હોય તો? જે રીતે ચોમાસુ વાવણી થતી હોય છે, ચોમાસ શાકભાજી ડાંગર સહિતના પાકોની વાવણી થતી હોય છે, શેરડીનો પાક પણ લેવાતો હોય છે. પણ શેરડીનો પાક હાલમાં જે રીતના વવાઈ ગયો છે, ડાંગરની વાવણી છે હજુ ઢળુવડિયું તૈયાર થયું છે અને લગભગ મોટે ભાગની જમીનોમાં ચોમાસુ ડાંગરની વાવણી થતી હોય છે. હાલમાં 15 દિવસ પછી જયારે વાવણી શરૂ થશે ત્યારે એનો ચોક્કસ આંકડો મળશે. પણ પૂરતા પ્રમાણમાં મોટા ભાગમાં જે અમારો દરિયાઈ કાંઠો વિસ્તાર છે એમાં ખાસ કરીને મોટે ભાગની જમીનોમાં ખેડૂતો
જે ચોમાસું ડાંગર છે એ ચોમાસું ડાંગરની વાવણી કરતા હોય છે. અને શાકભાજીની જે વાત કરવામાં આવે તો શાકભાજી પણ ખેડૂતો અલગ અલગ પ્રકારના જે ભીંડા હોય છે, દૂધી હોય છે, ચોળી છે, અનેક પ્રકારના જે શાકભાજી છે એ શાકભાજીની પણ વાવણી હવે કરી દેવાના તૈયારી કરી દીધી છે. ખાસ જે રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ થયો છે, એટલે ખેડૂતો પણ હવે જે અલગ અલગ પાક છે એ પાકની અંદર જોટાઈ ગયા છે અને સારો એવો વરસાદ પડે જેથી કરીને ખેતીના પાકોને ફાયદો થાય તેવી ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે. બિલકુલ, જે રીતે મહેન્દ્ર આપણે ઉનાળુ પાકની અગર વાત કરીએ તો ઉનાળુ પાકમાં ડાંગરનો પાક ખૂબ જ વિપુલ પ્રમાણમાં થયો છે અને ડાંગરના પાકની જે વિપુલ માત્રામાં ઉતારો આવતા ખેડૂતો હાલ અત્યારે ખૂબ જ ખુશખુશાલ છે. કઈ રીતની સ્થિતિ ઉનાળુ પાકની રહી હતી, જે પ્રી મોન્સૂન પહેલાનો જે પાક હતો એની? ઉનાળુ ડાંગરનું પાક પણ દક્ષિણ ગુજરાતમાં લેવડે છે, એમાં ખાસ કરીને ઉલમાર તાલુકામાં ઉનાળુ ડાંગરની પણ વાવણી આવે છે. ખેડૂતોએ પણ સારી એવી મહેનત કરી હતી, ઘેર ખાતર સહિતનો જે ખાતર હતો એનો પણ ઉપયોગ કર્યો હતો અને ખાસ કરીને છેલ્લા બે વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા જે ખેતી માટેનું જે પાણી જરૂર હોય છે એ સિંચાઈ વિભાગ દ્વારા આ વર્ષે પણ આખું વર્ષ પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, જેને લઈને ખેતીના જે પાક છે ખાસ કરીને ડાંગરની વાત કરવામાં આવે એ ડાંગરના પાકને પણ પૂરતું પાણી મળી રહ્યું છે સિંચાઈ વિભાગ તરફથી. એટલે ખેડૂતોએ ને જે પાકનું જે ઉત્પાદન મળ્યું છે એ ઉત્પાદન સિંચાઈ વિભાગને જે પાણી છે એ પાણીને લઈને પણ ખેડૂતોને ફાયદો થયો છે અને લગભગ 80-100 પણ વીંગે જે ડાંગરનું ઉત્પાદન છે ઉત્પાદનમાં પણ વધારો થયો. જી બિલકુલ, જે રીતની વાત હતી કે ઓલપાડ રીઝનની અંદર જ લગભગ 125 કરોડની ડાંગરનું ઉત્પાદન થયું છે અને અગર બોરીની વાત કરીએ તો 9 લાખથી વધુ બોરીઓનું ઉત્પાદન હાલ અત્યારે નોંધાઈ ચૂક્યું છે અને એ એક ખૂબ જ સારા સંકેત કહેવાય ખેડૂતો માટે કે જેને સમયસર સિંચાઈનું પાણી મળી રહેતા આ વખતે વિપુલ પ્રમાણમાં પાક ઉનાળુ પાક ઉતર્યો છે અને એ જ રીતે અગર મોન્સૂન સારું રહેશે તો આવનારો જે મોન્સૂન સિઝનનો જે ખેતી છે એ પણ સારી થશે. અમિત, ફરીથી તમને તમારી પાસે આવીશું અને જાણવું છે કે આવનારા જે દિવસોની અંદર વરસાદને લઈને તંત્ર દ્વારા કઈ રીતની તૈયારીઓ હાલ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે તો તંત્ર હાલ અત્યારે કઈ રીતના પ્રિકોશનના પગલા લઈ રહ્યું છે? આગાહી થઈ છે કે 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 28 અને 30 જૂન તે દિવસે મોટા પ્રમાણમાં ભારે વરસાદની આગાહી છે. તો તેના લઈને તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવી, આજનો જ આપને કિસ્સો જણાવજો કે આજ રોજ વહેલી સવારે જ્યારે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક વીજ થાંભલો હતો જેમાં છેલ્લા 3-4 દિવસથી કરંટ ઉતરતું હતું, તે અનુસંધાને સ્થાનિકોએ તંત્રને જાણ પણ કરી હતી, 3-4 વાર ફરિયાદ કરી હતી, તે છતાં તંત્રએ આખાડા કાન કર્યા હતા અને તંત્રના આખાડાના કાન કરવાથી આજે બે મૂંગા પશુઓના જીવ ગયા ત્યારે તંત્ર દોડતું થયું, ત્યારે સ્થાનિકોએ કાફી રોષ જોવા મળી રહ્યો હતો. ઇન્ડિયા ન્યૂઝની ટીમ ત્યાં ગઈ હતી, તેમણે ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે વાત પણ કરી કે જ્યારે અમે 3-4 દિવસથી આ રીતની અમે ફરિયાદો કરી રહ્યા હતા તે છતાં અહીં કોઈ કામગીરી ન કરવામાં આવી અને આજે અમારા મૂંગા પશુઓના જીવ ગયા તો તેની જવાબદારી કોની? જયારે તંત્ર સાથે આ વાત થઈ તો તંત્ર એકબીજા ઉપર ટોપલું દોડી રહ્યું હતું કે અમને જે ફરિયાદ મળી હતી તેનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ કરંટ ક્યાંથી આવતો તો તેમને જાણ નથી. તો ચોક્કસપણે તંત્ર ઉપર જયારે પણ કોઈ વસ્તુ આવતી હોય તો તંત્ર આખાડા કાન કરતો જ હોય છે અને જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો જયારે પાણી ભરાયા છે તો અગાઉથી જે કામ કરવાનું હોય છે તે કરાયું નતું, જેના કારણે લોકોને હાલાકી અનુભવી પડીને અંતે જયારે આજે પાણી ભરાયા તો તંત્ર દોડતું થયું અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ખાલી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પણ તંત્ર દ્વારા જો આગામચેતીના રૂપે અગાઉથી જો કાર્યવાહી કરવામાં આવી હોત તો આ જે પાણી ભરાવાનો જે સિલસિલો છે એ ક્યાંક ન થતો, કારણ કે ચોક્કસપણે જો અગાઉથી આગામચેતીના પગલાં લેવામાં આવતે તો આ વસ્તુનો નિકાલ અગાઉથી થઈ જતો. પણ ક્યાંક ને ક્યાંક તંત્ર નિંદ્રામાં હોય છે, જયારે પૂર આવે ત્યારે પાળ બાંધવા જાય એવી હાલત અત્યારે તંત્રની છે
तो कोई पण होय ज्यारे आवी बनाव बनता होय छे त्यारे तेओ जागता होय छे अने जेना कारण लोकोने भारे हालाकीनो सामनो करवो पड़े छे। जी बिल्कुल बिल्कुल, कारण के आ जूनी शू कहवाय छे पद्धति चाली आवी छे के जरे पण पाणी आवे त्यारे पाड़ बांधवी अने पहला मोटा मोटा दावाओ करवामां आवे छे अने त्यारबाद जरे पोल क्षती थाय छे त्यारे पछी तंत्र द्वारा आखाड़ा कान करवानी कोशिश करवामां आवे छे। अमित, जे रीते दक्षिण गुजरातनी अंदर हाल अत्यारे सार्वत्रिक वरसाद पड़ी रह्यो छे अने जे बीजा जिल्लाओनी पण अगर आपणे वात करीए तो दरेक जिल्लानी अंदर हाल अत्यारे खूब ज सारो कही शकाय एवो मॉनसून नो वरसाद जाम्यो छे, त्यारे अन्य जिल्लाओना कई रीतना अहेवालो प्राप्त थई रह्या छे? कारण के जे डांग सहितना जे पहाड़ी विस्तारों छे त्यां आगळ जरे वधु प्रमाणमां वरसाद वरसे छे त्यारे नवसारी जेवा शहेरनी अंदर पूर आवानी समस्याओ पण सर्जाय छे। तो जो आ 5 दिवस सतत वरसादनो जो मारो रहेशे अने एम पण डांग जिल्लानी अंदर सौथी वधु वरसाद दर वर्षे पड़तो होय छे, तो पूरनी स्थितिने लईने कोई तंत्र द्वारा कोई अलर्ट के कशुं जारी करवामां आव्युं होय तो? ચોક્કસ પ્રમાણે જે રીતે 125 તાલુકા એનથી વધુ તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે 30 જેવા તાલુકા છે તેઓમાં વધુથી વધુ વરસાદ પડ્યો છે। આપણે જૂનાગઢની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, વલસાડની વાત કરીએ, નવસારીની વાત કરીએ, તમામ જગ્યાએ 1 mm થી લઈને 8-8 mm સુધીનો વરસાદ પડ્યો છે। તો જયારે પૂરની સ્થિતિની વાત કરીએ તો હાલ એવી કોઈ સ્થિતિ જણાતી નથી, કારણ કે હજી તો 2 દિવસ જ થયા છે વરસાદ વરસશે અને હજી તો મેઘરાજાએ તેનું આગમન કર્યું છે અને 28-30 તારીખ સુધીનું જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। તો એ અનુસંધાને જયારે તંત્ર દ્વારા ત્યાંની જે પ્રશાસનની જે ટીમો છે તે લોકોએ કામગીરી હાથો ધરી લીધી છે, પરંતુ જો તંત્રની વાત કરવામાં આવે તો આ જે એમના જે પગલા લેવાના હોય છે તે અગાઉથી જ લેવાના હોય છે, કારણ કે તેમને ખબર હોય છે કે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધુ હોય છે। તો આ જે સમસ્યાઓ છે તેના નિકાલ માટે તે લોકોને આગમચેતી રૂપે અગાઉથી પગલા લેવા માટે સૂચનાઓ કરવામાં આવતી છે, પરંતુ તેઓ અધિકારીઓને પણ અંધકારમાં રાખતા હોય છે અને જ્યારે આ વસ્તુની જાણ થાય ત્યારે તેઓ પોતાનું પલડું જાળી લેતા હોય છે। તો તમામ જગ્યાએ હાલ આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં 1 mm થી 5 mm સુધીનો વરસાદ વરસી ચુક્યો છે, પરંતુ 30 તારીખ સુધીની જે આગાહી છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક આ જો મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જે પૂરની સ્થિતિ આપણે જણાવી તે હાલ તો ક્યાંય લાગતું નથી કે પૂર જેવી સ્થિતિ છે, પરંતુ જો મોટા પ્રમાણમાં વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાય ને તેના માટે તંત્ર દ્વારા જો અગાઉથી પગલાં નહીં લેવામાં આવશે, કારણ કે હજી પણ 2-3 દિવસની સમય છે, જો અત્યારથી જો કાર્ય ચાલુ કરી દેવામાં આવે તો જો પૂરની સ્થિતિ સર્જાય તો તેના માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને જે અગાઉની જે અગાઉચેતીના રૂપે જે કામ કરવામાં આવે તેના લીધે લોકોની જે સમસ્યાઓ છે તેમાં હળવાશ અનુભવાય। જી બિલકુલ બિલકુલ, કારણ કે જે પ્રકારની ભૂતકાળની જે અનુભવો છે એને કારણે જ્યારે પણ અતિ ભારે વરસાદ સતત વરસે તો નવસારી વલસાડ સહિતના જે વિસ્તારો છે ગણદેવી અને બિલીમોરા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને એને કારણે ઘણી મોટી સમસ્યાઓ થાય છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ જાય છે અને ઘણા દિવસો સુધી એ જે વિસ્તાર છે એ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। એટલે આ જે સમસ્યાઓ જે છે એનું નિરાકરણ લાવવામાં હાલ તો તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય એવું પણ લાગે છે। મહેન્દ્ર, તમારી પાસે જાણવા માંગીશ કે કઈ રીતના અહેવાલો તમારા વિસ્તારના છે, જો અગર કોઈ ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય કે પૂર આવવાની સમસ્યા સર્જાય તો તમારા વિસ્તારની અંદર કઈ રીતના સમાચાર સામે આવ્યા છે? સરદાર વરસાદ પડે છે,
બે કે ત્રણ કલાકમાં 5-6 ઇંચ જેટલો વરસાદ પડે છે અને જો અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, ખાસ કરીને આ વિસ્તારની અંદર ખેતીનો વિસ્તાર વધુ હોય છે એટલે ખાસ કરીને જયારે વધુ વરસાદ પડે છે ત્યારે ડાંગરનો પાક હોય કે શાકભાજીનો પાક હોય છે એવા પાકને પાણી ભરાવાથી નુકસાન થતું હોય છે અને પાક પાણીમાં પણ ડૂબી જતો હોય છે. હાલ તો પ્રી મોનસૂન કામગીરી છે એ કામગીરી પણ કરવામાં આવી રહી છે અને પાણી જે ભરાવાનો જે હોય એનો નિકાલ કઈ રીતના થાય છે એ બધી અગમચેતીના ભાગરૂપે દર વર્ષે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેતી હોય છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તાર છે અને જે વરસાદ છે એ વરસાદ જે તેના ખાડી ઘોડા ખાડી જેવી ખાડીઓ આવેલી છે અને એ ખાડીની અંદર જે વરસાદનું પાણી છે એ વરસાદનું પાણી એની અંદર નિકાલ થઈ જતો હોય છે, પરંતુ સાર્વત્રિક મુસળધાર વરસાદ પડતો હોય છે ત્યારે એ ખાડીઓ પણ છલકાઈ જતી હોય છે અને એના કારણે ઘણીવાર પાણી ભરાવાના પણ પ્રશ્નો ઉદભવ્યા છે અને ઉલપાડના કેટલાક એવા નીચાણ વાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભૂતકાળમાં ઘરોમાં કે એમાં પાણી ભરાયાના પણ બનાવો બની ગયા છે. જી બિલકુલ બિલકુલ, અને આ જ સ્થિતિ છે કે જે હંમેશા બનતી હોય છે સ્થિતિ, પરંતુ એના વિશે કોઈ પણ એવો પ્રયોજન નથી થતું કે આવી સ્થિતિ ફરીવાર ન ઉદ્ભવે, અને એ જ કારણ છે કે વારંવાર આ સમસ્યાઓને કારણે ખેડૂતોને અને જે ત્યાંના નિવાસીઓ છે એ લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડે છે અને નુકસાની પણ વેઠવાનો વારો આવે છે. કારણ કે ભારે વરસાદ બાદ ખાડીઓ ઓવરફ્લો થવાથી જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું આખરે તો જે ભોગવવું પડે છે એ ખેડૂતોને અને ત્યાંના રહેવાસીઓએ જ ભોગવવું પડે છે, અને તંત્ર આનો પરમનન્ટ ઇલાજ કરવામાં હજી સુધી પણ નિષ્ફળ રહ્યા છે. ખાડીની સફાઈથી લઈને ખાડી ઊંડી કરવાથી લઈને જે પાણીનો નિકાલ ઝડપથી થાય એ માટેના જે કંઈ પણ પગલાં લેવામાં જોઈએ એ લેવાતા નથી. આ સ્થિતિ સુરત શહેર સહિતના દરેક વિસ્તારની છે કે જ્યાં આગળ પાણીના નિકાલની જે સમસ્યા છે તે જે હોવી જોઈએ એટલી પૂરતી નથી હોતી, અને એને જ કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે વરસાદની શરૂઆત થતા સમયે પણ. અને ખાસ કરીને ડ્રેનેજ લાઇનની જે વરસાદી પાણીના નિકાલની ડ્રેનેજો હોય છે એ ડ્રેનેજ લાઇન આખા વર્ષ દરમિયાન જે કચરું જમા થતું હોય છે એ કચરાની જે સફાઈ થવી જોઈએ એ સફાઈ થતી નથી, અને પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી દેવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગટરો ચોકઅપ થઈ જાય છે અને એ ચોકઅપ થઈ જવાને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી, અને આ જ કારણ છે કે આનાથી જે સમસ્યાઓ સર્જાય છે એ સમગ્ર શહેરે ભોગવવી પડતી હોય છે. હવે અમિત, તમારી પાસે એ જાણવાની કોશિશ કરી કે જે રીતે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા અને આજે આપણે એ દાવાઓ ખોટા પણ સાબિત થતા જોયા છે, ત્યારે હવે શું તંત્ર દ્વારા કોઈ સફાઈ અભિયાન કે એ રીતની કોઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એ કંઈ જોવા મળ્યું છે? એ ચોક્કસપણે આપણે જે રીતે જણાવ્યું કે જે પૂરની સ્થિતિની સૌથી પહેલા આપણે વાત કરીએ તો જ્યારે પણ વરસાદ શરૂ થાય છે ને જો 24 કલાક કે 48 કલાક જો લગાતાર વરસાદ ઝરમરીઓ કે ભારે વરસાદ થાય તો શહેરની વાત કરીએ સુરત શહેરની તો ત્યાં અમુક એવી ખાડીઓ છે, લીંબાયતની મીઠી ખાડીની વાત કરીએ, વરાછા ખાડીની વાત કરીએ તો તે તરત જ ઉભરાઈ જતી હોય છે. પણ આ વર્ષે તે લોકોએ એવા એવા અનુમાન લગાવ્યા છે કે જે રીતે અમે કાર્યવાહી કરી છે આ જે ખાડીઓ છે જે થોડાક જ વરસાદમાં ઉભરાઈ જતી હોય છે તે અમે આ વખતે નહીં થવા દઈએ અને જો ભારે વરસાદ પડશે તો અમે આના માટે પણ કાર્યવાહી કરીએ છીએ, પરંતુ જે ખાડીઓ ઉભરાય છે તેના કારણે લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે. ગત વર્ષની આપણે વાત કરીએ તો ગત વર્ષે ચોમાસા દરમિયાન કેટલીક જગ્યાએ જે પાણી ભરાઈ ગયા હતા ત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમે હતી તે ખુલાસો કર્યો હતો કે જે કચરાઓ હતા, કચરાની જે ગાડીઓ હતી જે લેવા આવતી હતી ડોર ટુ ડોર તેઓ ઘર સુધી ના જતી હતી, જેના કારણે જે સ્થાનિક રહીશો છે પોતાના ઘરનો કચરો રસ્તા ઉપર મૂકી જતા હતા, 2 દિવસ સુધી ત્યાં કોઈ જતું ના હતું અને અંતે ઇન્ડિયા ન્યૂઝમાં અહેવાલ છપાયો, ત્યારબાદ ત્યાં તંત્ર જાગ્યું હતું. તો ચોક્કસ પ્રમાણે જે રીતે આ કામગીરી કરતી હોય છે જ્યાર સુધી મીડિયા એ લોકોનું ધ્યાન ના દોરે ત્યાર સુધી તેઓ ઊંઘતા જ રહેતા હોય છે તેવી પરિસ્થિતિ અહીં સુરત શહેરની વાત કરીએ તો આ વર્ષે જે ચોમાસું શરૂ થયું છે તેમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે ક્યાંક જે તંત્ર જે કામગીરી કરવામાં આવતી હોય છે
તો તેના પર શું પરિસ્થિતિ છે અને કઈ રીતે અહીં જે તમામ પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે તેના ઉપર કેટલું તેમનું ધ્યાન છે, તમામ ઉપર ઇન્ડિયા ન્યૂઝ નજર રાખશે અને તમામ જે તંત્ર છે તેની પોલ ખોલશે. જી બિલકુલ 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 અમિત, મીડિયાની તરીકે આપણે આપણી ફરજ જ છે કે જ્યાં જ્યાં તંત્ર દ્વારા ચૂક થતી હોય એ તંત્રના ધ્યાન ઉપર આવે અને લોકો પણ જાગૃત થાય, એ જ આપણી ફરજ છે. ખૂબ ખૂબ આભાર અમિત તમારો અને મહેન્દ્રભાઈ તમારો પણ. આપણે આગળ પણ આ જ પ્રકારે મોન્સૂન વિશેના અહેવાલો આપણી પાસે લેતા રહીશું અને ફરી પાછા આપણે મળીશું. તો આજે આપણા આ જે અહેવાલ હતો એ મોન્સૂનની શરૂઆતમાં જે તમામ તંત્રના દાવાઓ ખોટા સાબિત થતા પણ નજરે આવ્યા, તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવાયો. કારણ કે કેટલીક જગ્યાઓમાં જે ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા હતા એ લોકો માટે ખુશીના સમાચાર છે, તો ઘણી બધી જગ્યાએ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આજના અમારા કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.